આદિપુરની સાતવાડી વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ ગ્રુપ મંદિર સાતવાડી સીબીએક્સ દ્વારા ભગવાન ગણપતિ બાપાનું વાતે ગાતે વિસર્જન કરી વહેલા પધારવા માટેનું સામૂહિક આહવાન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આદિપુરની સાતવાડી વિસ્તારમાં શ્રી ગણેશ ગ્રુપ મંદિર સાતવાડી સીબીએક્સ દ્વારા ભગવાન શ્રી ગણપતિની સ્થાપિત થયેલ મૂર્તિનું ધામધૂમ સાથે ઉજવણી સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે દેશભરમાં બાપાની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસથી દેશભરમાં 10 દિવસે ગણેશ ઉત્સવનો પ્રારંભ થતો હોય છે. અનંત ચતુર્દશીના દિવસે બાપાને વિદાય આપવામાં આવે છે. ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. માન્યતા અનુસાર લોકો ગણેશ વિસર્જન 2, 3, 5, 7 દિવસે કરતા હોય છે. જે અનુસંધાને ન્યૂ સીબીએક્સ સાતવાળી શ્રી ગણેશ ગ્રુપ દ્વારા સતત 5મા દિવસે ગણપતિ મૂર્તિનું વિસર્જન કરીને બાપાને વહેલા પધારવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. 5 દિવસે દરમિયાન શોભાયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતી તથા રાત્રિના સમયે દાંડિયારાસ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પૂજા અર્ચના આરતી સાથે અનેકવિધ લોકોએ પૂજા કરી હતી. શ્રી ગણેશ ગ્રુપ મંદિર સાતવાળી સીબીએક્સ આદિપુરના ટ્રસ્ટીઓએ મહાનુભાવનું સન્માન કરી આગતા સ્વાગતા કરી હતી. સમગ્ર ગણેશ મહોત્સવ ખૂબ સુખરૂપ રીતે આનંદદાયક રીતે સંપન્ન થયો હતો.